हम ने तारीख में देखा है अजब दाना भी, ऐसा दाना है जिसे कहते हैं दीवाना। खोजा टीवी ना जो ना रहा हूँ जर्नी विद मुश्ताबामा फरीथी तमे स्वागत करू छू। हवे आपने आ बगेट लईने जाय छे अने आपने हवे जोखवा जाय छे के 15 યુરો નો 1 કિલો ઇન્શાઅલ્લાહ હવે આપણે જોશું એને વેઇટ કરશું માપશું કેટલી મચ્છી 1 2 3 4 ને 5 પાંચ પાંચ મચ્છી છે મને લાગે 6 છે 6 છ મચ્છી છે માફ કરજો અંદર ઉગે છે મને હજુ બીક લાગે છે પણ કોઈ ના પેલા કરતા બીક ઓછી છે પણ એ મચ્છી પકડ્યા અમે અલ્હમ્દુલિલ્લાહ બહુ મજા પડી હવે આપણે જાણીએ છીએ એને જોકે છે અને મેઝ અહીંયા આવી ગયું છે મેઝ હવે આટલું જે મેઝ બચ્યું છે શાહજાન અને રઈશ પોતે ખાઈ લે ને થોડું જે બચ્યો છે તું ખાઈ લેજે ઇન્શાઅલ્લાહ તઆલા કેમ લાગે છે ખાઈ લો તમે હા ના 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 મચ્છીને દેશો આપણે મચ્છીને દેશો ઓકે નો પ્રોબ્લેમ ના મચ્છીને દેશો આપણે મચ્છી ખાશું આપણે હા એ આપણે મચ્છીને દેશો આપણે મચ્છી ખાશું ઇન્શાઅલ્લાહ મને બીક લાગે છે કે મચ્છી જે છે નીકળી ના જાય આપણે જલ્દી જાય અને એને જોખવા अक्ल की हद से आगे बढ़कर सोचो जाते अली को इस तरह से तुम पहचान सकोगे रब जली को शेराज जिसने जाना उसने रब को पहचाना फिर इसको मजबूरन दुनिया ने माना શાહજાન અને રઈશ અને રેહાન અહીંયા બી આવી જાઓ જાય તમે એક પહેલા જોયા ના હતા બરાબર ને રેહાન ને શાહજાન તું પહેલા જોયો હતો ન જોયો હતો ઓકે તો રઈશ તમે પહેલા એ લોકોને ન જોયા હતા તમે શું લાગતું હતું કે આ શું હશે કેવું લાગતું હતું તમે કારણ કે તમે કોઈ દિવસ જોયા નહોતા જી અમને એમ છે કે ઈઝી હશે હા એટલે આમ જ પકડો ને નોમાં રાખી દેવું પણ જ્યારે પણ તમારી મગજમાં ઇમેજ શું હતું કે દરિયા હશે હા દરિયા અમને એમ કે શું હશે તમે કેમ દરિયામાં હશે ને પછી પકડશો અમે એમ લાગ્યું તમને અમને એમ છું કે મોટા મોટા મચ્છી હશે કાનંદા હશે ને એવા એવા એ કઈ તમે ખબર ના છે ને ઓકે ને ખરેખર અગર તમે મને પૂછ્યા કરો તો હું શું વિચાર કરતો હતો મને તો એમ લાગ્યું કે મોટો સ્વિમિંગ પુલ હશે માણસો બધા અહીંયા ટેરતા હશે ને સાથે સાથે મચ્છી પકડતા હશે એટલે મારી મગજમાં એ હતું કે અહીંયા છે મચ્છી છે અહીંયા ઓલ છે પણ અહીંયા હું જોયો હું તો જરાક શોક થઈ ગયો કે અલગ અલગ ઓલા છે ગ્રુપ છે અહીંયા બી મચ્છી છે ત્યાં બી મચ્છી છે પણ અમે જ્યાં ગયા હતા એ જરાક હ્યુજ હતો એટલે વધારે મોટો હતો અહીંયા વધારે મચ્છી આપણે પકડાય પણ નાંદા નાંદામાં જલ્દી પકડાય પણ અમે નાંદામાં ટ્રાય નથી કર્યા તો હવે આપણે એને આપી દીધા છે અને એ હવે આપણે કાઉન્ટ કરીએ છે તો હવે આપણે જોવા જાય છે કે કેટલા કિલો છે તો શાહજાન એનું બધું સમજાવજે કેમ છે બધું Ça vous avez fait quoi madame On est allé avec du courant, de l'électricité, un petit peu de jus. Ah. C'est pour les tuer en fait. Pour les tuer Mais des fois ça les tue pas bien. Hein. C'est pas fort. Ah, c'est pas fort. Ah, vous les avez pas fait souffrir là. Voilà, non. Ça va me faire souffrir dans le ventre. Voilà. Après, je vais vous les vider et enlever les écailles. S'il vous plaît, oui. Une paille de fer et bien les racler. Non. Il y a 960 grammes. D'accord. Il n'y a pas un kilo, hein. Quand il y en a beaucoup, il n'y a pas un kilo. Si, il doit avoir. Non. Il n'y a pas un kilo, hein. Donc, on a vu combien 6 poissons, hein 6 ouais. poissons pour moins de 1 kg. Ouais. Ils sont petits. Alors, vous avez fait 14,40 €. Et enlever les écailles, d'accord Voilà. C'est pour la pêche. Vous choisissez votre canne, je vous donne le seau. Oui.
rien, les œufs juste avant. Après, je vais les nettoyer, hein. Je vais les vider avant et après, je vais enlever les détails dessus. Attends, on doit tout les œufs. Je passe à la machine. Welcome to Journey with Mustafa. અત્યારે અમે મચ્છી પકડ્યા, મચ્છી અહીંયા આપણે આપ્યા, સાફ કર્યા, પૈસા આપ્યા, બધું થઈ ગયું, હવે સાફ પતે ગયું. હવે અમે એ લોકોને ખુદાફિઝ કહી છે, આપણે જાય છે, હવે આપણે ઇન્શાલ્લાહ તાલા કોશિશ કરશું કે મચ્છીને શેકશું. માશાલ્લાહ, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. માશાલ્લાહ, હવે આપણે અહીંયા હવે આપણે જાય છે, આપણે બીજો પ્રોજેક્ટ શરૂ કરે છે અને તમે જોતા રહેજો ઇન્શાલ્લાહ તઆલા. થેન્ક યુ વેરી મચ તમારું પણ કે તમે પણ જોયા, તમે પણ અમારા સાથે હતા, તમે પણ એન્જોય કર્યા, મજા પડી હશે. હવે આપણે આગળ વધતા આપણે પ્રોગ્રામને વધાવશું. થોડીક વાર બાદ ફરીથી મુલાકાત થશે. इश्क अली में डूब गया तो फिर ये वस्तु भी पाए, जब जी चाहे खुद मर जाए, जब चाहे जी जाए. दाए दो अंबर गुजर सोचो इन सब से जाकर सबके पर होगा. सलाम अलैकुम. तो मैं अभी गया जो हमें मच्छी जैसे એને કાપ્યા, બધું કહી જ્યાં ક્લીન થઈ ગયું, હવે આપણે એની અંદર મસાલો રાખીએ છે. હવે એને આપણે મચ્છીને પકાવશું. તમે જોજો તો એ મચ્છી છે, હું ને શાહજહાન જે છે આ મચ્છીનું ડિપાર્ટમેન્ટ કરી રહ્યા છે, રઈસ અને સલીમભાઈ. એમાંથી જે છે શીખવાનું છે બધું, એ અરેન્જમેન્ટ કર્યા છે. અને રેહાન કેમેરામેન બન્યો છે, માશાલ્લાહ. રેહાન, થેન્ક યુ વેરી મચ. રેહાન, તું કેમેરામેન બન્યો આજે અને બહુ મજા પડી. અને થેન્ક યુ વેરી મચ. એક બધાએ આપણે ટીમ વર્કથી કામ કરે છે અને અમે તમારા સાથે વાતચીત પણ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. હા, મચ્છી તૈયાર છે. આપણે અંદર મસાલો ભરે છે, જરા જરા ખારું છે, જરા બસના બસના ઓકે. એક મને લાગે છે મચ્છી લઈ જાય. તું યહાં બેચતા હૈ ખુદ કા કાશાના ભી. ચલન થા શહેર મે ઇનકો લોગ દીવાના સમજે, રફતા રફતા ફિર ઇનકી દાનાઈ કે ફેલે ચર્ચે. ક્યા ગુલ ઓર ક્યા કાંટે, જન્નત મે ઘર જબ બાંટે, કહેને લગા શેર અલી કો સારા જમાના. અકલ કી હદ સે આગે બઢ કર સોચો જાતે અલી કો, ઇસ તરહ સે તુમ પહેચાન સકોગે રબ જલી કો. યે રાઝ જિસને જાના, ઇસને રબ કો પહેચાના, ફિર ઇસકો મજબૂરન દુનિયા ને માના. શાના શે હે પહેચાન દાના.
हर एक उलझन सुलझा कर अपनी जात को है दर के दर्शाना कर मनवा कर दुनिया को ये समझाया इस दर से सब कुछ पाया अब जाकर शंकु भी कहना पड़ा ना इश्क अली में डूब गया तो फिर ये वस्तु भी पाए जब जी चाहे खुद मर जाए जब चाहे जी जाए दो कंबर गुजर छो इन सब से जाकर सबके लबों पर होगा एक तराना ऐसा चलन था शहर में इनको लोग दीवाना समझे रफ्ता रफ्ता फिर इनकी दानाई के फैले चर्चे क्या गुल और क्या कांटे जन्नत में घर जब बांटे कहने लगा शेर अली को सारा जमाना अक्ल की हद से आगे बढ़कर सोचो जाते अली को इस तरह से तुम वेलकम बैक जनीविद मुश्तबा आप अपने फरी थे मुलाकात करे छे थाई छे अपने मच्छी पकड़ा काफिया सफाई करा इन्हें अंदर आठों लगाया अपने मसालो बधु अपने करा ने मच्छी तैयार करी गई अल्हम्दुलिल्लाह इन्हें पकाया बधु अल्हम्दुलिल्लाह हवे अपने खावा बेसे छे खरेखर एटली मजा पड़ी एकलो सुकून मिलियो कि अपने आजे પોતાના હાથથી આપણે બધાએ કર્યા બરાબર છે ને રઈસ અને શાહજાન અને રેહાન સાથે બધાએ મળીને માશાલા ટીમ વર્ક સો પોતે પોતે જે છે પોતાનું કામ કરતા હતા એકદમ આપણે મજા પડી એવી રીતે ઇન્શાલ્લાહ તઆલા આપણે પિકનિકમાં જાય સો કામ કરે તો પ્લીઝ તમે પણ જાણે ઘરમાં જાઓ તો તમે પણ તમારું ઘરનું કામ ડિપાર્ટમેન્ટ તમે સંભાળી લેજો એમાં શું થશે કે બધાને હેલ્પ થશે જી હાજરા કામ કરજો ઓકે જી ઇન્શાલ્લાહ તઆલા થેન્ક યુ વેરી મચ તો આપણે ફરીથી બીજા ઠેકાને મુલાકાત થશે બીજા પ્રોગ્રામના બીજા આપણા બીજા સ્ટુડન્ટ્સના સાથે ઇન્શાલ્લાહ તઆલા તો ત્યાર સુધી મુશ્તબાને ઇજાજત આપો ખુદા હાફિઝ લબ્બેક યા હુસૈન 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 અલ્લાહુમ્મા સલ્લી અલા મોહમ્મદ વ આલે મોહમ્મદ તો પ્લીઝ આપણે શરૂ કરવા મોર આપણે બધા જે છે મરહુમીને આપણે સૂરે ફાતિહામાં જરૂર યાદ રાખે કારણ કે એનો હક છે અલ્હમ્દુલિલ્લાહ આજે અમે જે પણ ખાવાનું ખાય છે એ ઇમામ હુસૈન અબા અબ્દુલ્લાહની વસીલાથી અહેલુલ બૈત અલૈહિસ્સલાતુ વસલામની વસીલાથી આજે અમે આ રિઝક મળે છે તો અમે એમને કેમને ભૂલી જાય એક સૂરે ફાતિહા બધાય મરહુમીન વાસ્તે અલ્લાહુમ્મ સલ્લી અલા મુહમ્મદ બિસ્મિલ્લાહ અલ્લાહુમ્મ સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વ અજલ ફરજહુમ વ અહલિ અદા વ શનમાહુમ માશાઅલ્લાહ અત્યારે અમે બસ હવે રવાના થઈ છે આ જે આપણો ફિશ પ્રોજેક્ટ નું ફિશિંગ પ્રોજેક્ટ નું જે પ્રોજેક્ટ હતો માશાઅલ્લાહ આપણે ગયા બહુ જ મજા પડી અને જનીવિત મુશ્તવામાં આપ સર્વેને સ્વાગત કહું છું થેન્ક યુ કહું છું અને બહુ જ રાજી થયા કે તમે અમારા સાથે પણ આ સફરને જારી સારી રાખ્યા માશાઅલ્લાહ તઆલા અલ્લાહ તમને જઝાય ખૈર આપે હવે આપણે અમારી મંઝિલ ઉપર જાય છે પહેલે આપણે અહીંયાથી જાશું સેમ્બેનવામાં અને સેમ્બેનવા બાદ આપણે સેન્દોની તરફ રવાના થશું સેમ્બેનવામાં શાહજાન અને રેહાને મૂકવા ઇન્શાઅલ્લાહ પછી આપણે સેન્દોની તરફથી ઇન્શાઅલ્લાહ આપણે જાશું બહુ જ મજા પડી થકારું લાગ્યું પણ આપણે એન્જોય કર્યા ખૂબ મજા પડી હાલો આપણે પેલે બચાવાને પૂછા કરે આપણે રહીશને પૂછા કે રહીશ આજનું જે છે પ્રોગ્રામ ટ્રીપ આપણે સૌથી કેવી લાગી તને માશાઅલ્લાહ મને તો બહુ ગમી આપણે ડિસ્કસ કર્યા આપણે ખાધા આપણે ડિબા કર્યા નંદા 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 પછી બીજું શું શું કર્યા તો બધા
કઈ દેખાય પ્રોબ્લેમ નથી અલહમદુલિલ્લાહ ખોજા ટીવીમાં તો એ લોકો ભી એન્જોય કરે હે શાહદાન જી તજી તમારી વાત સાચી છે તો માશાલ્લાહ અમે બધે એન્જોય કર્યા અને આપણે આજ આજ હું જર્ની ધ બેસ્ટ જર્ની મારા માટે છે બીકોઝ જે હમણા છેલ્લો છેલ્લો શું કર્યા અમે છેલ્લો આપણે બધું ખાવાનું બધું કર્યા ઇંતજામ છેલ્લું કોને ખાવાનું આપણે અમે એક ડોગને તો સરખું બોલો ડોગ ને આપણે ખાવાનું એક ડોગ ને નંદુ ખાવાનું આપે ડોગ ને ફ્રેન્ચી માં શું કહેવાય આશિયા એટલે કૂતરાને આપણે ખાવાનું આપ્યા પછી કેવી રીતે પણ કેમ જ્યારે કૂતરા આવ્યો તો ત્યારે તો તમે કેમ બધા બી ગયા બા અમને નેમ ચૂક્યા અમને ખાઈ જશ અમને મોર ધકસ ઓકે એટલે અમે પ્રો આતમ અચ્છા બટકું ભરશે એમ ને હા હા ઓકે અલહમદુલિલ્લાહ છેલ્લે વાગે બહુ હસ્યા મજા પડી રેહાન તને કેવું લાગ્યું તું સરખી રીતે અબત ખાધો હા મજા પડી હા તો કઈ બોલ હવે આજ બહુ ફાઈન હતું આપણે મચ્છી પકેરા હા ઉચ આપણે મચ્છી તેરા મચ્છી તેરા ઓકે બાય પછી આપણે ખાધા ખાધા પછી આપણે આ લાગ્યું આઈ લા નથી ગયા કૂતરાને પણ ખાવડાવ્યા હા હા દે કેમ ભૂલી ગયો બસ હા કે હવે બોલ પાછો રિપીટ કર આપણે મચ્છી પકેરા હા આપણે મચ્છી તેરા હા આપણે ખાધા હા આપણે કૂતરાને ખાવાનું દીધા ઓકે આપણે આ લાગ્યું પણ આપણે બીક બીક માં હેલા તું તો બહુ વીતો હતો ભાગતો હતો સારું મચ્છી હતી આપણી પાસે કે હતું ખાવાનું દેવા માટે ને જાણી પણ તમે સફર માં જાઓ જંગલ તરફ જાઓ ના તો જરૂર તમે થોડો ખાવો અને થોડો તમે બચાવો કારણ કે જંગલમાં અમુક એવા જાનવરો બી આવે છે એ લોકોની પણ ખોરાક આપણે એનું પણ ઇંતજામ કરે તો એમાં અલ્લાહ એટલું રાજી થાય છે ને અલ્લાહ રોજીમાં પણ બરકત આપે છે ને અલ્લાહ બહુ જ એમાં ખુશ છે તો અલ્હમ્દુલિલ્લાહ આપણે કહેરા ને આપણે સુન્નત રસૂલ છે એ સુન્નત રસૂલમાંથી સુન્નત છે જે આપણે બધું કરવું જોઈએ તો થેન્ક યુ વેરી મચ બધાએ માશાઅલ્લાહ આપણે મજા પડી અને ઇન્શાલ્લાહ તાલા આવા પ્રોગ્રામો આપણે જે છે રાખતા જશું અને હમણાં બચાવની સ્કૂલ બંધ છે વકાસ છે તો આપણે આવા પ્રોગ્રામ બી રાખીને પ્લીઝ એવું કાંઈ તમે આઈડિયા આવે કાંઈ પણ તમે સૂચના હોય પ્લીઝ અમારા સાથે તમે કોન્ટેક્ટમાં રહેજો જેથી કરીને આપણે નવું નવું કંઈ કરે એ તમે પણ અમને ઉત્તેજન આપ્યા છો તમારું ઘણું ઘણું આભાર તમે હિંમત આપ્યા છો એન્કરેજ કર્યા છો અને ખાસ કરીને તમે તમારી દુઆમાં અમને બધાને યાદ રાખ્યા છો એ અમારા માટે મોટોમાં મોટો સૌભાગ્ય છે તો ખુદા તમને સલામત રાખે શાદો આબાદ રાખે અને આજે શબે જુમા છે શબે રહેમત છે મરહુમીને આપણે યાદ કરીએ મરહુમીને આપણે ભૂલી ન જાય અને એવી જ તરીકેથી આપણે હસતા રહીએ ખીલતા રહીએ અને અમારી સફરમાં જિંદગીની સફરમાં આગળ વધતા રહીએ જઝાકલ્લાહ વાખર દાવાના અલહમદુલિલ્લાહ રબ્બિલ આલમીન શુક્રિયા અલી મોલા અલી આશા અલી હમને તારીખ મે દેખા હૈ અજબ દાના ભી એસા દાના હૈ જિસે કહેતે હૈ દીવાના ભી મૈં તેરી એક ફઝીલત પે હું કુરબાન બહલો